હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય કલ્શોર નિસ્વધન પોથી નો પાઠ 8 કીડી હતી કે હાથી હશે ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે. તો ચાલો શીખીએ પાઠ 8 કીડી હતી કે હાથી હશે ના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન ક્રમ 1. નીચેના પ્રાણીઓ ક્યાં સંતાય તો તેમનો થપ્પો થઈ જાય એ શોધી જોડકા જોડો. બાળમિત્રો, અહીં જોડકા જોડવાના છે. કીડી ટેબલ ઉપર, કબૂતર ડાલ ઉપર, કૂતરું ધાબાની પાળી ઉપર, મોર ઝાડ ઉપર, હાથી ઘરની બારી પાસે, માછલી નાના પથ્થર ઉપર. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ આપો. સવાલ 1. એન ઘેન દીવા ઘેન વાર્તામાં કયા બે મિત્રોની વાત છે? જવાબ, આ વાર્તામાં ચંદુ હાથી અને ટીકુ કીડીની વાત છે. સવાલ 2. ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? જવાબ, ચંદુ અને ટીકુ થપ્પોની રમત રમ્યા. સવાલ 3. ટીકુ ક્યાં સંતાઈ હતી જેથી ચંદુ તેને પકડી ન શક્યો? જવાબ, ટીકુ હાથીના કાન પાછળ સંતાઈ હતી જેથી ચંદુ એને પકડી ન શક્યો. 4. ચંદુ શા માટે જોરથી હસી પડ્યો? જવાબ, ટીકુએ કહ્યું કે આપણે દર રમ્યા હોત તો હું પણ જીતી જાત. આ સાંભળી ચંદુ જોરથી હસી પડ્યો. સવાલ 5. ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલા શું બોલતા? જવાબ, ચંદુ અને ટીકુ થપ્પો રમતા ત્યારે દાવ દેતી વખતે પહેલા એન ઘેન દીવા ઘેન બોલતા. પ્રશ્ન ક્રમ 3. નીચે લીટી કરેલ અક્ષર પરથી ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. બાળમિત્રો, અહીં ઉદાહરણમાં આશ્રમમાં શ્રવની નીચે લીટી કરી છે, તેના પરથી 3 શબ્દ બનાવેલા છે. શ્રવણ, શ્રાવણ, શ્રમિક. તો બાળમિત્રો, આ પ્રમાણે આપણે શબ્દો બનાવવાના છે. સવાલ 1. પૂછ તુચ્છ, તેમાં 6 શબ્દોની નીચે લીટી કરેલી છે, તેના જેવા બીજા શબ્દો બનાવીએ. ગુચ્છ, મુચ્છ અને સ્વચ્છ. સવાલ 2. વિશ્વાસ, જેમાં સ્વાની નીચે લીટી કરેલી છે, હવે તેને અનુસાર શબ્દો બનાવીએ. શ્વાસ, શ્વસન અને શ્વાન. પ્રશ્ન ક્રમ 4. વરસાદ આવે ત્યારે આકાશ કેવું હોય તેના વિશે 3-4 વાક્યો લખો. બાળમિત્રો, અહીં વરસાદ આવે ત્યારે આકાશ કેવું દેખાય છે તેના વિશે 3-4 વાક્યો લખવાના છે. ચાલો લખીએ. વરસાદ આવે ત્યારે આકાશ કાળું ડિબાંગ હોય છે. ક્યારેક વરસાદમાં આકાશ સ્વચ્છ અને ચોખ્ખું પણ જોવા મળે છે. ક્યારેક વીજળીના ચમકારા પણ આકાશમાં જોવા મળે છે. વરસાદમાં ક્યારેક આકાશમાં મેઘધનુષ્ય પણ જોવા મળે છે. પ્રશ્ન ક્રમ 5. વાક્ય સાચું બનાવી ફરીથી લખો. બાળમિત્રો, અહીં વાક્ય ખોટા આપેલા છે, તેને સાચા બનાવીને ફરીથી લખવાના છે. ઉદાહરણ તરીકે, હું અત્યારે ગુજરાતી ભણતું હતું, કૌંસમાં છું હોશ લખેલું છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચું વાક્ય લખવાનું છે. સાચું વાક્ય લખેલું છે, હું અત્યારે ગુજરાતી ભણું છું. સવાલ 1. રેસમાં આવતીકાલે મારા ઘરે આવી છે. આવી છેની નીચે લીટી કરેલી છે, તેના બદલે વિકલ્પ આપેલા છે આવશે કે આવતી હતી, એમાંથી યોગ્ય વિકલ્પ લખવાનો છે અને વાક્ય લખવાનું છે. ચાલો લખીએ. રેસમાં આવતીકાલે મારા ઘરે આવશે. સવાલ 2. મમ્મીએ ગઈકાલે મને બહુ જ હસાવશે, કૌંસમાં હસાવે છે હસાવ્યો. સાચો જવાબ આવશે હસાવ્યો. ચાલો લખીએ. મમ્મીએ ગઈકાલે મને ખૂબ જ હસાવ્યો. 3. કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવી ગયા, કૌંસમાં આવ્યા હતા આવે છે. સાચો જવાબ આવશે આવે છે. કુંજ અને ખ્યાતિ દરરોજ નિશાળે આવે છે. 4. દાદાના ચશ્મા ખોવાઈ ગયા, મેં નથી સંતાડું, કૌંસમાં સંતાડીશ કે સંતાડ્યા. તો આપણે લખીશું સંતાડ્યા.
દાદાના ચશ્મા ખોવાઈ ગયા, મેં નથી સંતાડ્યા. સવાલ 5, મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે હતી. કૌંસમાં છે, હાસ્ય લખ્યું છે, જેમાં જવાબ આવશે છે. મને પરી અને રાજાની વાર્તા બહુ જ ગમે છે. પ્રશ્ન ક્રમ 6, નીચેનો કોઠો સમજી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. બાળ દોસ્તો, અહીં કોષ્ટકના આધારે ઉદાહરણ આપ્યું છે, એનું ઉદાહરણ જોઈને વાક્ય બનાવવાના છે. વસ્તુ છે ઝાડ, સાપ, વિમાન, ચકલીનો માળો, શિક્ષક. એની સામે ક્યાં હોય એ લખેલું છે. ઝાડ આકાશમાં, સાપ નિશાળમાં, કે વિમાન જમીન ઉપર, ચકલીનો માળો દરમાં, શિક્ષક ઝાડ ઉપર. હવે ઉદાહરણ જોઈએ. ઝાડ જમીન ઉપર હોય, આ પ્રમાણે ગોઠવવાના છે બાળકો. સાપ દરમાં રહે છે, સાપ દરમાં રહે છે. વિમાન આકાશમાં ઉડે છે. ચકલીનો માળો ઝાડ ઉપર હોય છે. શિક્ષક નિશાળમાં ભણાવે છે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.